દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટથી અમારા સંવાદદાતા નયનભાઈ રાવરાણી સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના તાલુકાના મોટી પાનેલીમાં ધર્મ સંસ્કૃતિને ઉજાગર રાખતી બે નાની બાળકી શિવાલયમાં રોજ દીપમાળા પૂરી આરતી કરે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની 13,000ની વસ્તી ધરાવતા ગામમાં કુલ 13 જેટલા શિવ મંદિરો આવેલા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો નજીકના શિવાલયોમાં પહોંચી શિવજીની આરાધના સાથે ઓમકારના મંત્ર જાપ ઉચ્ચારી શિવ અભિષેક સાથે શિવલિંગને નિતનવા શણગાર આપે છે, જેમાં શિવને પ્રિય એવા બિલીપત્ર, ફૂલ, રુદ્રાક્ષ, ધતુરો, તલ, સાકર, પંચામૃત, શેરડીનો રસ, તલ વગેરે સામગ્રી દ્વારા શિવનો અભિષેક કરી શિવને રીઝવે છે. ત્યારે ગામની વચ્ચે જ લીમડા ચોકમાં આવેલા શિવ મંદિર સાથે રામદેવ પીર અને હનુમાનજી મંદિર પણ ગામ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. શિવનો જય જયકાર કરી સવાર સાંજ આરતી ઉતારી શિવજીને સુંદર ફૂલો બીલીપત્તાથી સજાવવામાં આવે છે. ગામના ભાઈઓ બહેનો શિવને જળ ચડાવવામાં લાંબી લાઈનો લગાવી ઊભા હોય છે, ત્યારે નાના બાળકોમાં ધર્મની જાગૃતિ અર્થેનું કામ ગામની બે નાની બાળાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એમ દરરોજ સાંજના સમયે શિવ મંદિરમાં બંને નાની બાળકીઓ સનિધિ અને એસા દ્વારા શિવજીની દીપમાળા પૂરી શિવને ફૂલ ચડાવી દૂધ સાકરનો ભોગ ધરી સુંદર મજાની આરતી કરી રહી છે. પૂજારી પુનિત બાપુ અને માતાના જાસુબા પણ આ બાળકીઓના હોશને બિરદાવી રહ્યા છે. બાળકીઓને રોજ સાંજે શિવજી મંદિરમાં દીપમાળા પૂરતી નિહાળી હર્ષ અનુભવે છે. સાથે જ બંને બાળકીઓના કાર્યને નિહાળી ગામ લોકો પણ પોતાના બાળકોને આરતી દર્શન માટે લઈ આવતા થયા છે. આમ બાળકોમાં ધર્મની જાગૃતિ ઉજાગર કરવાનું કાર્ય આ બે નાની બાળકીઓ કરી રહી છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા નયનભાઈ રાવરાણી સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે હું પ્રિયા ખાખેચા. ગામ મોટી પાનેલી, તાલુકો ઉપલેટા, લીમડા ચોક વિસ્તાર મોટી પાનેલી. અહીંયા લીમડા ચોક વિસ્તારમાં શિવ મંદિર જૂનું અને પ્રખ્યાત આવેલ છે, તથા લોકો અહીંયા બહોળી સંખ્યામાં સવાર સાંજ આરતી તથા જળાભિષેક કરે છે. તેમજ રોજ સાંજે બે નાની બાળાઓ આ શિવ મંદિર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રોજ બે નાની બાળાઓ દીપમાળા પૂરે છે. જે દીપમાળા પૂરે છે તે જોઈને નાના નાના બાળકો ભૂલકાઓ ઉત્સાહમાં આવીને સવાર સાંજ અહીંયા આરતીનો લાભ લે છે, તથા તેમજ આ બે બંને બાળાઓએ ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય કરેલ છે. તેમજ તે બંને બાળાઓ ધન્યવાદને પાત્ર છે.